વેલકમ ટુ અવર સેન્ટ થોમસ હાઈસ્કૂલ મહુવા ઓનલાઈન સ્ટડી ક્લાસ સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આપણે આપણા છેલ્લા વિડીયોમાં ગુજરાતીમાં પહેલા ચેપ્ટરની ચો ચૌદમી એક્સરસાઇઝનો અભ્યાસ કર્યો સોરી બારમી એક્સરસાઇઝનો અભ્યાસ કર્યો જે આ પ્રમાણે હતી તો બાળકો એમાં આપણે શબ્દો લખ્યા અને હવે આપણે આપણી નેક્સ્ટ એક્ટિવિટી છે તેર લખો તો બાળકો અહીં આપણે ચિત્રના આધારે વાક્યો લખવાના છે અહીં આપણને એક ચિત્ર આપેલું છે જે ચિત્ર આપણને દરિયાનું દરિયાનું ચિત્ર હોય એવું દેખાય છે તો બાળકો અહીં આપણે જે ચિત્રો આપેલા છે તેના પરથી વાક્ય બનાવવાનું છે તો અહીં આ જે ચિત્ર છે એ દરિયાનું ચિત્ર છે દરિયાને સાગર પણ કહેવાય છે તો બાળકો અહીં વાક્ય છે કે આ સાગર છે તો બાળકો અહીં આપણે જે અહીં ચિત્રો આપ્યા છે એના આ પ્રમાણે વાક્ય બનાવશું તો બીજું ચિત્ર કયું છે બાળકો તો કે ગાજર તો અહીં આપણે લખશું આ આ તો લખેલો જ છે તો હવે લખશું ગા જર છે આ ગાજર છે બાળકો અહીં હું પોઈન્ટરથી લખું છું એટલે મારા અક્ષર બરાબર નથી થતા પણ હું તમને સારા અક્ષરે લખેલી પીડીએફ ફાઇલ સેન્ડ કરી દઈશ અને બાળકો એમાંથી જોઈ તમે નોટબુકમાં એટલે કે બુકમાં લખજો અને તમારા પાસે જ્યારે પણ ટેક્સ્ટ બુક આવી જાય ત્યારે ટેક્સ બુકમાં પણ લખજો બરાબર છે બાળકો ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ સોરી એના પછીનું ચિત્ર તો એના પછીનું ચિત્ર છે કોઈક પક્ષી છે આ કયું પક્ષી છે તો કે કાબર કયું ચિત કયું પિક્ચર કયું પક્ષી છે કાબર તો આપણે અહીં લખશું આ કાબર છે આ કાબર છે ચાલો એના પછીનું ચિત્ર કયું છે ફ્રૂટ છે કયું ફ્રૂટ છે અનાનસ તો અહીં આપણે લખશું આ અનાનસ છે બરોબર ચાલો નેક્સ્ટ આ અજગર સોરી બાળકો આ છે બરોબર છે ને તો ચાલો એના પછીનું ચિત્ર આ શેનું ચિત્ર દેખાય છે બાળકો તો કે વરસતા વરસાદનું તો છે આ વરસાદ છે આ વરસાદ છે ઓકે ચાલો એના પછીનું ચિત્ર આ જગ છે તો બાળકો અહીં આપણે આ જેટલા પણ ચિત્ર આપેલા છે એના પરથી આપણે વાક્યો બનાવ્યા તો બાળકો હું આ ચિત્રના લખેલા એક પેજની તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરીશ એ પીડીએફ ફાઇલમાંથી તમે તમારી ગુજરાતીની ફેરબુકમાં ગુજરાતીની ફેરબુકમાં આ વાક્યો લખવાના છે આ વાક્યો પણ લખવાના છે અને સાથે સાથે આ એક્ટિવિટી જે બારમી એક્ટિવિટી મેં તમને કરાવી હતી એ પણ તમારે ફેરબુકમાં લખી લખવાની છે ફેરબુકમાં જ્યારે તમે બારમી એક્ટિવિટી લખો ત્યારે તમે આવું કશું નહીં કરો તો ચાલશે ડાયરેક્ટ શબ્દો જ લખી નાખજો જેટલા પણ શબ્દો બને છે કેટલા શબ્દો બને છે બાળકો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ આઠ શબ્દો લખવાના છે એના પછી એના પછીની જે એક્ટિવિટી છે આ તો આમાં પણ તમારે જેટલા શબ્દો બનતા હોય એટલા લખવાના છે કેટલા શબ્દો બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ આઠે શબ્દોની શબ્દો તમારે લખવાના છે હું તમને એ લખેલી પીડીએફ ફાઇલ સેન્ડ કરી દઈશ ઓકે બાળકો તો ચાલો આજે તમારે હોમવર્કમાં છે એક્ટિવિટી બાર અને તેર નોટબુકમાં લખવાની જેની પીડીએફ ફાઇલ તમને મળી જશે થેન્ક યુ બાળકો બાય